નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી ગરબે રમ્યા. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ગોંડલના ઘોડસિયા ગામે લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ગરબે રમ્યા હતા. તેમની સાથે ગોંડલ વિધાનસભાના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત ભાજપના કાર્યકર્તાઓ ગરબે રમ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૂર્યગ્રહણને લઈને નાસાએ જારી કર્યું છે એલર્ટ. 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થશે. આ દરમિયાન અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરી છે. એક યુટ્યુબરે નાસાને પૂછ્યું હતું કે સૂર્યગ્રહણ દરમિયાન સ્માર્ટફોન સૂર્ય તરફ કરવામાં આવે તો સેન્સર બળી જશે. તેના પર નાસાએ કહ્યું છે કે તમારા હેન્ડસેટને નુકસાન થઈ શકે છે. ભારતીયોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય સમય મુજબ ગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 શરૂ થઈને મોડી રાત્રે 2:22 પૂર્ણ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 15 એપ્રિલે જ્ઞાનીબેન ઠાકોર ઉમેદવારીપત્ર ભરશે. લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે બનાસકાંઠા લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આગામી 15 એપ્રિલે ઉમેદવારીપત્ર ભરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. ગઈકાલે RCB અને RR વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ જોરદાર સદી ફટકારી હતી. કોહલીએ 72 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. આમ છતાં RCB હારી ગયું હતું. હવે કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. લોકોએ કોહલીને સ્વાર્થી ગણાવ્યો છે. કોહલીને તેની ધીમી સદી માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સનું કહેવું છે કે વિરાટ ટીમ માટે નહીં, પરંતુ પોતાના અને પોતાના રેકોર્ડ માટે રમે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના નવાદામાં PM મોદીના ભાષણની મહત્વની વાતો. દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. તમારા વોટથી દેશમાં મજબૂત સરકાર બની છે. ગત 10 વર્ષમાં દેશહિત માટે નિર્ણયો લેવાયા છે. આખો દેશ કહી રહ્યો છે ફરી એકવાર મોદી સરકાર. હવે બિહાર આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ રહ્યું છે. આજે વિશ્વ ભારતને વિશ્વાસની દ્રષ્ટિએ જોઈ રહ્યું છે. જ્યાં સુધી દેશમાંથી ગરીબી દૂર નહીં થાય ત્યાં સુધી શાંતિથી નહીં બેસો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉનાળામાં કાળઝાળ ગરમીને કારણે ગરમીથી રાહત આપતી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ત્યારે મિત્રો, લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. લીંબુના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 200 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. આગામી દિવસોમાં લીંબુના ભાવ હજુ પણ વધવાની શક્યતા વર્ણવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓવેસીને પડકારનારી માધવીને PM ગણાવી છે અસાધારણ મહિલા. ઓવેસી સામે ચૂંટણી લડી રહેલા BJP ઉમેદવાર માધવી લતાના PM મોદીએ વખાણ કર્યા છે. PM કહ્યું કે માધવી અસાધારણ મહિલા છે. એક TV શોનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું છે કે માધવી લતાજી, તમારો આપકી અદાલતનો એપિસોડ અસાધારણ છે. તમે ખૂબ નક્કર મુદ્દા ઉઠાવ્યા અને જુસ્સા સાથે તર્ક રજૂ કર્યા. તમને શુભેચ્છા પાઠવું છું. આપને જણાવી દઈએ કે માધવીએ ચૂંટણીમાં ઓવેસીને 1.5 લાખ મતોથી હરાવવાનો દાવો કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન પર PM મોદીએ કર્યા છે શાબ્દિક પ્રહાર. PM મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે મોદી પોતાની ગેરંટી પૂરી કરે છે. કલમ 370 અને ટ્રિપલ તલાક હટાવવાની ગેરંટી પૂરી થઈ ગઈ છે. ખોટું બોલીને વોટ લેવો એ ઇન્ડિયા ગઠબંધનની ઓળખ છે. વિપક્ષે રામ મંદિરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગઠબંધન પાસે વિઝન અને વિશ્વસનીયતા નથી. ઇન્ડિયા ગઠબંધન એટલે ભ્રષ્ટાચારીઓનું ઠેકાણું. કોંગ્રેસે ઘોષણાપત્ર નહીં પરંતુ તુષ્ટિકરણ પત્ર જાહેર કર્યું છે.